કેમ છો કાઠિયાવાડ? આવો નજર કરીએ આજની ખાસ ખબરો તરફ. સરદાર પટેલ પર લખાયેલા એક બુકના વિમોચનમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પહોંચ્યા હતા. તેમણે આ મોકા ઉપર એક ભાષણમાં કહ્યું હતું કે કાશ્મીર માટે અલગ બંધારણ લાગુ કરવું એ ભારતના ઇતિહાસની સૌથી મોટી ભૂલ છે. તેમણે વધુમાં એમ પણ કહ્યું હતું કે દેશના સર્વભૌમત્વ માટે કોઈ પણ પ્રકારનું સમાધાન શક્ય નથી અને કાશ્મીરનું અલગ બંધારણ એક સમાધાન જ હતું. આ સમાધાનના કારણે આજે પણ કાશ્મીર સાચી રીતે ભારતનો હિસ્સો બની શક્યું નથી. ભારતમાં નૈઋત્યનું ચોમાસું વરસાદ લાવે છે. હાલ મોસમ વિભાગની વાત માનીએ તો નૈઋત્યનું ચોમાસું તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. આ અંતિમ તબક્કા દરમિયાન ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર આવા રાજ્યોમાં આગામી 72 કલાક ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આવનારી 15 સપ્ટેમ્બરથી ભારતમાંથી નૈઋત્યનું ચોમાસું અધિકારીક રીતે સમાપ્ત થાય તેવું હાલ લાગી રહ્યું છે. અમદાવાદમાં આ મરણાંત ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનનો આજે 12મો દિવસ છે. આ દરમિયાન સિવિલ હોસ્પિટલની ડોક્ટરની એક ટીમ દ્વારા હાર્દિક પટેલના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી હતી. છેલ્લા 12 દિવસમાં હાર્દિક પટેલના વજનમાં 20 કિલોનો ઘટાડો નોંધાયો છે. હાર્દિક પટેલે આજે કહ્યું હતું કે પાટીદારોએ સાવધાન રહેવાની જરૂર છે. ભારતીય જનતા પક્ષ ગુજરાતનો માહોલ બગાડી અને દંગા કરાવવાની ફિરાકમાં છે. આ દંગાથી પાટીદાર સમાજ બદનામ થઈ જશે. ગુજરાતના નામાંકિત સાહિત્યકાર ભગવતી કુમાર શર્માનું આજે નિધન થયું છે. ભગવતી કુમાર શર્મા સુરતમાં જન્મ્યા હતા અને આજે તેમનું નિધન પણ સુરતમાં જ થયું છે. ભગવતી કુમારે ગુજરાતી સાહિત્યમાં પોતાનું અનેરું યોગદાન આપ્યું છે. તેઓ નવલકથા, ટૂંકી વાર્તાઓ, ગઝલ અને ગીત પણ લખતા હતા. ગઝલયાન, ઉર્ધ્વમૂલ જેવી અનેક ઉત્કૃષ્ટ રચના તેમણે ગુજરાતી સાહિત્યને પ્રદાન કરી છે. જન્માષ્ટમી ઉત્સવની રજાઓના માહોલમાં રાજકોટના પેડક રોડ ઉપર એક દરગાહના મકાનમાં જુગારધામ ઝડપાયું છે. આ મકાનમાં રહેતા શખ્સે ઘરમાં જ જુગારધામ શરૂ કરી દીધું હતું. બી ડિવિઝન પોલીસ ચોકીની ટીમને એક ખાસ બાતમી મળી હતી, જેના આધારે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જન્માષ્ટમીના તહેવારો રાજકોટ ST ડિવિઝનને ફળી ગયા છે. છેલ્લા 4 દિવસમાં રાજકોટ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા 1,80,00,000ની આવક કરી દેવામાં આવી છે. એસટી તંત્રમાં ચિક્કા ટ્રાફિક નોંધાયો હતો. રોજની આવક 45 થી 50 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. હજુ 10 તારીખ સુધી 25 એક્સ્ટ્રા બસો અલગ અલગ રૂટ ઉપર દોડાવવામાં આવશે. આગામી 12મી તારીખથી લઈ અને 15 તારીખ સુધી સુપ્રસિદ્ધ તરણેતરનો મેળો પણ યોજાવા જઈ રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને 150 જેટલી એક્સ્ટ્રા બસો તંત્રએ મૂકવાનો નિર્ણય લીધો છે. રાજકોટના પ્રખ્યાત ગોરસ મેળામાંથી એટલે કે રેસકોર્સના મેળામાંથી એક અનિચ્છનીય બનાવ બન્યો હોય તેવી વાત સામે આવી છે. રાજકોટના પરસાણા નગરનો રહેવાસી રોહિત વડોદરા ચકડોળમાં ફસાઈ અને ફંગોળાઈને નીચે પડી ગયો હતો અને હાથમાં ગંભીર ઇજાઓ થઈ છે. તેમની સાથેના ભાણેજ અને ભત્રીજા ચકડોળમાંથી પડી ન જાય એ માટે આ વ્યક્તિએ ચકડોળમાંથી બહાર કાઢી પોતાનો પગ ફસાવ્યો હતો. પોતે પહેરેલા બૂટ ચકડોળના કોઈ એક ખાનામાં ફસાઈ ગયું હતું અને જેના કારણે આ રોહિત નામનો વ્યક્તિ ચકડોળમાંથી નીચે પછડાઈ ગયો હતો અને ગંભીર ઇજાઓ થઈ હતી. આજના બુલેટિનમાં બસ આટલું. વધુ માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહેજો સૌરાષ્ટ્ર TV. આપણું સૌરાષ્ટ્ર આપણા હાથમાં. આજે જ ડાઉનલોડ કરો સૌરાષ્ટ્ર.tv. આપણું સૌરાષ્ટ્ર આપણા હાથમાં.